પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વેચાત ખાંટ દ્વારા પોતાની ઉમેદવારી પત્ર ભરતા પહેલા જંગી મેદનીને સંબોધી હતી. કોંગ્રેસના પંચમહાલ લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં વીકે ખાંટના સમર્થનમાં ઉમટ્યા હતા. ખૂબ જ મોટી સંખ્યાના કાર્યકર્તાઓનો મેળાવડો ભેગો કરી ખાંટે વિસ્તારનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. સભા સંબોધન વખતે જ કોંગ્રેસે ભાજપના ગઢ ગણાતા શહેરા અને મહીસાગર વિસ્તારમાંથી ગાબડું પાડ્યું હતું. શહેરા અને મહીસાગરના ભાજપના કેટલાક નેતાઓ સાથે અંદાજિત 500 જેટલા કાર્યકર્તાઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા. ખૂબ જ મોટી સંખ્યામાં વાહનોના કાફલા સાથે કોંગ્રેસના ઉમેદવાર વીકે ખાંટનો કાફલો ગોધરા કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો, જ્યાં વિજય મુહૂર્તમાં જિલ્લા કલેક્ટરને ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું. તેમજ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલ કાર્યકર્તાઓનું સ્વાગત કરતા ખાંટે જણાવ્યું કે હવે અમારી તાકાત બમણી થઈ ગઈ છે અને 1 લાખ કરતા પણ વધુ મતોની સરસાઈથી બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અનેક મુદ્દાઓ તો અમારા પંચમહાલના એ છે કે બેરોજગારી વધી ગઈ છે, શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે. આવા બધા મુદ્દાઓ અમે લઈ અને આગળ વધીશું. મહીસાગર જિલ્લાના પંચાયતના સભ્યો પણ કેટલા કોંગ્રેસમાં આજે જોડાયા છે? ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. એ લોકોને તકલીફો પડી એટલે જોડાયા છે સાહેબ. મારા ભાજપ સરકાર કામ જ નથી કરતી અને ખોટા વાયદાઓ કરે છે, એટલે લોકોની સાથે જઈ શકાય એવી પોઝિશન જ નથી, એટલે ભાજપ છોડીને કોંગ્રેસમાં.